તો આ તરફ રાજકોટમાં વોર્ડ નંબર 10માં પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓ એકઠી થઈ, જોકે આ મહિલાઓ વિરોધ કરે તે પહેલા જ પોલીસે તમામ મહિલાઓ સહિત નગરસેવક મનસુખ કાલરિયા અને કાર્યકર અભિષેક તાળાની અટકાયત કરી. રાજકોટમાં પાણીનો પ્રશ્ન હંમેશા પ્રથમ રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 10 મેયરનો વોર્ડ છે, આમ છતાં પણ અહીં પાણીની સમસ્યા છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો સહન કરી રહ્યા છે. લોકોની ફરિયાદ છે કે પૂરતા પ્રેશરથી પાણી આપવામાં આવતું નથી. આખો ચોમાસું વહી ગયું, પાણી તો 2-3 વર્ષથી આપતા જ નથી. ધીમું ધીમું આપે છે, એમાં એ ફોટા પાડવા આવે ને ખોટા થતીંગ કરવા આવે છે, એવું કેમ કરે છે? પાણી દેવું નથી તો ઘરે જોવાનું, ફોટા પાડવા હું કામે આવે છે? પૂરતા પ્રેશરથી પાણી ન મળતું હોવાથી બોર્ડ નંબર 10માં યુનિવર્સિટી રોડ વિસ્તારમાં મહિલાઓ વિરોધ કરવા માટે એકઠી થઈ હતી. આ મહિલાઓ પોતાની રજૂઆત કરવા શાંતિપૂર્ણ રીતે ઊભી હતી, આમ છતાં પોલીસે અટકાયત કરતા મહિલાઓ રોષે ભરાઈ હતી. એમને અમે તોફાન નથી કરતા ને અમને પકડી કેવી રીતે જઈ છે લોકો? અમે તો જાહેરાત કરવા આવ્યા કે અમારી પાણી આવતું નથી ને આવી રીતે સીધા પકડીને નાખી દે ગાડીમાં, એટલે શું? પહેલા અમારી ફરિયાદ સાંભળો પછી અમને લઈ જાય. પોલીસે મહિલાઓ સાથે નગરસેવક મનસુખ કાલરિયા અને કાર્યકર અભિષેક તાળાની પણ અટકાયત કરી હતી. મનસુખ કાલરિયાએ કહ્યું કે પાણી મુદ્દે રજૂઆત કરવા આવેલી મહિલાઓએ જાણે ગુનો કર્યો હોય એમ મહિલાઓની અટકાયત કરવામાં આવી. તો કાર્યકર અભિષેક તાળાએ મેયરના રાજીનામાની પણ માંગણી કરી હતી. આટલી આટલી મુશ્કેલી છે, એક ટીપું પાણી જ્યારે આવતું નથી ત્યારે એની વાતને, લોકોની વાતને દબાવવા માટે થઈ મેયરના રાજીનામાની માંગણી કરીએ છીએ. રાજકોટના મેયર આ વોર્ડના હોય, પાણી માટે લોકો ટોળવડતા હોય ત્યારે અમે રાજકોટના મેયરના રાજીનામાની માંગણી કરીએ છીએ. રાજકોટ શહેરના વોર્ડ નંબર 10માં અનેક વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા પૂરતા પ્રેશરમાં પાણી ન અપાતું હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહી છે. નગરજનોની સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે તેમનો અવાજ દબાવવો કેટલો યોગ્ય છે? સુજય ટુમર, નિર્માણ ન્યૂઝ, રાજકોટ.